जय श्री कृष्ण बाळको, धोरण बे विषय अंग्रेजी। बाळको, आपणे अगाउ बाळक श्रेणीना कलम शीखी गया। तो जुओ, कनो के ए, हनो के एच ए, गनो जी ए। तेवी ज रीते आपणे क ने शुं कहेवाय, कनो के छे ख तो के एच, गमा जी, घनो जी एच। हवे आ ए छे ए बधामां तमे जोई शको छो कॉमन छे। अहीं कहती लईने अहीं ज्ञह सुधी आ ए छे छेले ए बधामां कॉमन छे। क कमा के ए, ख खनो के ए छे, गमा छे जी ए, घनो जी एच ए, चनो सी एच ए, छनो सी डबल एच ए। तेवी रीते जमा पण छेले ए, जनो झेड ए। જુઓ બાળકો, તમે જોઈ શકો છો દરેકમાં એ કોમન છે। તેવી જ રીતે બાળકો આપણે જોશું કાનાવાળો કલમ। કાનાવાળા કલમમાં પણ દરેકમાં શું કોમન છે? એ તો જુઓ તમે, કાથી લઈને જ્ઞા સુધી જુઓ તો બધામાં, કાથી લઈને જ્ઞા સુધીમાં આમાં પણ બધામાં એ કોમન છે। હવે આપણે તેની સામે જોઈશું હસ્વઈ। હસ્વઈ એટલે કે કને દીર્ઘ, કને હસ્વઈ કીથી લઈને ઘને રસ્વઈ જ્ઞી સુધી, તો તેમનું શું થાય? આય। તો બધામાં શું કોમન છે? આય। કને રસ્વઈ કીથી ઘને રસ્વઈ જ્ઞી સુધી બધામાં આય કોમન છે। હવે જુઓ બાળકો, આપણે સાદો કલમ જોયો, કાનાવાળો, રસ્વઈવાળો, તે બધામાં જુઓ ક છે તો કનો તો કે બધામાં લાગે જ। તેવી રીતે ખનો કે એચ, તો કે એચ, કે એચ પણ બધામાં લાગે। ખાલી બદલાય તો શું બદલાય? પાછળના મૂળાક્ષર, તો એ છે, તો હવે હસ્વઈમાં આય છે। તેવી જ રીતે બાળકો દીર્ઘઈમાં શું આવશે? ડબલ ઈ। કોમન શું આવશે? ડબલ ઈ। તમે જોઈ શકો છો કને દીર્ઘઈ કીથી જ્ઞાને દીર્ઘઈ જ્ઞી સુધીમાં ડબલ ઈ બધામાં કોમન છે। તેવી જ રીતે અહીં છે રસ્વાવાળું, કને રસ્વાવાળું કુથી જ્ઞાને રસ્વાવાળું જ્ઞો સુધી, તો એમાં શું કોમન છે? યુ। કને રસ્વાવાળું કુથી જ્ઞાને દીર્ઘાવાળું જ્ઞો સુધીમાં યુ બધામાં કોમન છે। તેવી જ રીતે કને દીર્ઘાવાળું કુ, તેમાં શું આવશે કોમન? ડબલ ઓ। કને દીર્ઘાવાળું કુ થી લઈને જ્ઞાને દીર્ઘાવાળું જ્ઞો સુધી બધામાં કોમન છે ડબલ ઓ। એવી જ રીતે કને એકમાત્ર કેથી લઈને જ્ઞાને એકમાત્ર જ્ઞેમાં શું કોમન છે બાળકો? ઈ। દરેકમાં પાછળ ઈ લાગશે। અહીં જુઓ, કને બે માત્ર કઈ અને જ્ઞાને બે માત્ર જ્ઞાઈ, તો એમ આમાં શું કોમન છે? તો કને બે માત્ર કઈમાં એ આય। દરેકમાં કોમન છે કને બે માત્ર કઈથી જ્ઞાની બે માત્ર જ્ઞાઈ સુધીમાં એ આય, એ કોમન છે। તેવી જ રીતે કને કાનો માત્ર કોદમાં જ્ઞાને કાનો માત્ર જ્ઞો સુધીમાં કોમન વર્ડ્સ છે ઓ, જે દરેકમાં આવે અહીં જ્ઞો સુધી। અહીં છે કને કાનો બે માત્ર કૌ થી લઈને જ્ઞાને કાનો બે માત્ર જ્ઞાવ સુધી, તો તેમાં કોમન છે એ યુ, જે દરેકમાં કોમન છે। કને કાનો બે માત્ર કૌ થી લઈને જ્ઞાને કાનો બે માત્ર જ્ઞાવ સુધીમાં એ યુ કોમન છે। હવે અહીં કને માથે મીંડું કમ થી લઈને જ્ઞાને માથે મીંડું જ્ઞમ સુધી, તો જુઓ કને માથે મીંડું કમ એ એમ અને એ એન થી લઈને એ દરેકમાં કોમન છે। કને માથે મીંડું કમ અને કને માથે મીંડું કન પણ થાય, અહીંયા તમને ઉદાહરણ સમજાયું હતું પણ કે કંચન, તો કંચનમાં કે એ એન સી એચ એ એન થાય કંચન, અને કમ પણ થાય ને કન પણ થાય। તો જુઓ અહીં છે કે એ એમ, તો એ એમ અને એ એન કોમન છે, તો અહીં જ્ઞ સુધી એ એન અને એ એમ કોમન જ છે। કે એ એન કે એ એમ કમ, કે એ એન કન,
तेवी ज रीते अहीं घ्न सुधी में जी एन एम घ्न अने जी एन एम घ्न अहीं छे कह ने बे मींडा कह एमां कॉमन छे ए एच ते जी एन ए घ्न बे मींडा घ्न जी एन ए एच तो घ्न सुधी कहती लईने घ्न सुधी ए एच कॉमन छे। तो बाळको हवे आपणे आ बाळाक्षरी जोईए तो आमां तमने बधा कॉमन वर्ड्स छे कॉमन जे मूळाक्षर छे ए तमने बधा बताव्या छे। तो आपणे बाळाक्षरी बोलीए तो कनो के ए कानो के ए पण थाय ने के डबल ए पण थाय कीनो के आई कीनो के डबल ई कूनो के यू कूनो के डबल ओ केनो के ई कईनो के ए आई कोनो के ओ कौनो के ए यू कमनो के ए एम कंगनो के ए एन अने कहनो के ए एच। तेवी ज रीते अहीं जुओ ख छे ख छे तो अहीं के एच छे दरेक में आवे ज्ञ सुधी के एच दरेक में आवे तो पाछळ शुं थाय कयो मूळाक्षर रहे बाकी तो अहीं जे रीते ए आवे छे तेवी ज रीते अहीं पण ए आवशे पण कनो खाली के थाय अने खनो के एच। एवी ज रीते ग छे तो घनो शुं थाय जी घनो जी एच માટે આ પાછળના જે છે એ બધામાં એક સરખા આવશે। જુઓ અહીંયા ક છે કે એ છે તેવી જ રીતે ખ ખનો શું થાય કે એચ અને પાછળ એ તેવી જ રીતે ખા તો કે એચ એનો એ કી એટલે હસવાય હસવાયનું શું આવે આઈ આવે તો આ આઈ છે તો આપણે ખ થી ખને દીર્ઘ થી અને ખને હસવાય કી તો હસવાયમાં આવે કે એચ ખ અને આઈનો આઈ ખી હવે છે દીર્ઘઈ તો દીર્ઘઈમાં ડબલ ઈ આવે તો ખનો કે એચ અને દીર્ઘઈનો ડબલ ઈ એટલે ખી। અહીં છે રસવાવાળું રસવાવાળુંમાં શું આવે કોમન યુ તો અહીં યુ છે હવે ખનો કે એચ અને હસવાવાળુંનો યુ તેવી જ રીતે અહીં છે દીર્ઘાવાળું તો દીર્ઘાવાળુંનો ડબલો તો ખનો કે એચ અને દીર્ઘાવાળુંનો ડબલો કોમન કયું છે ડબલો કે એચ ડબલો ખું કે કેનો કે ઈ તો કોમન છે ઈ તો એવી જ રીતે ખે ખે ખ ખને એકમાત્ર ખે તો ખનો શું થાય કે એચ અને આ જે માત્રા છે એનો ઈ કોમન છે। તેવી જ રીતે અહીં છે કને બે માત્ર કઈ તો અહીંયા ખને બે માત્ર ખઈ તો અહીં કે એચ ખનો કે એચ લખો અને બે માત્રનો એ આઈ આવે ખઈ। તેવી જ રીતે કાનો માત્ર ખને કાનો માત્ર ખો તો તેમાં કોમન છે ઓ ખનો શું થાય કે એચ અને કાનો માત્રનો ઓ તો કે એચ ઓ ખો। તેવી જ રીતે અહીંયા ખાવ તો કે એચ એ યુ ખાવ તેમાં કોમન છે એ યુ પછી ખમ કે એચ એ એમ ખમમાં એ એમ એ કોમન છે પછી છે ખંગ ખંગમાં એ એન છે એ કોમન છે આગળ ખનો કે એચ આવી જાય તેવી જ રીતે ખ ખને બે મીંડા ખ તેમાં એ એચ કોમન છે આગળ ખનો કે એચ આવી જાય। તેવી જ રીતે અહીં છે ગ ગનો શું થાય જી છે દરેકમાં જી હવે આપણે શું આપણે પાછળ લગાવવાનું છે તો જુઓ અહીંયા એ કાનાનો ડબલ એ હસવાઈનો આઈ દીર્ઘઈનો ડબલ ઈ તે જ આપણે આમાં પણ લગાવવાનું છે ગનો જી અને એ જી એ ગ જી એ ગા હવે હસવાઈનો આઈ એટલે જી આઈ ગી જી ડબલ ઈ ઘી જી યુ ગુ જી ડબલ ઉ ગુ જી ઈ ગે જી એ આઈ ગઈ જી ઓ ગો જી એ યુ ગૌ જી એ એમ ગમ જી એ એન ગમ જી એ એચ ગહ।
તેવી જ રીતે તેના નીચે છે ગ ઘરનો ગ, તો તેનું શું થાય? ગ ઘરના ઘરનું જી એચ. તો અહીં આપણે જે કોમન હતા એ જ લખાવ્યા છે પાછળ. તો જી એચ એ ઘ, જી એચ એ ઘા, જી એચ આઈ ઘી, જી એચ ડબલ ઈ ઘી, જી એચ યુ ઘુ, જી એચ ડબલ ઓ ઘુ, જી એચ ઈ ઘે, જી એચ એ આઈ ગઈ, જી એચ ઓ ઘો, જી એચ એ ઔ ઘઉ, જી એચ એ એમ ગમ, જી એચ એ એન ગમ, જી એચ એ એચ ગહ. તેવી જ રીતે અહીં છે ચ, તો ચનું શું થાય બાળકો? સી એચ. પાછળ તો આપણે બધામાં સેમ જ આવે છે. જો કથી લઈને આપણે ચ સુધીમાં જોઈએ તો આ સાદા કલમનો છે. કાનાવાળામાં એ આવે, હસવાઈમાં આઈ આવે, પાછળ દીર્ઘમાં ડબલ ઈ, રસવાવાળુંમાં યુ, દીર્ઘાવાળુંમાં ડબલ ઓ. તેવી જ રીતે માત્રમાં એક માત્રમાં ઈ, બે માત્રમાં એ ઐ, કાનો માત્રમાં ઓ, કાના બે માત્રમાં એ ઔ, એ યુ, માથે મીંડુમાં એ એમ અને એ એન આવે, અને બે મીંડા અહ. તો તેવી જ રીતે આપણે ચ જોઈએ તો સી એચ એ ચ, સી એચ એ ચા, સી એચ આઈ ચી, સી એચ ડબલ ઈ ચી, સી એચ યુ ચુ, સી એચ ડબલ ઓ ચુ, સી એચ ઈ ચે, સી એચ એ આઈ ચે, સી એચ ઓ ચો, સી એચ એ યુ ચૌ, સી એચ એ એમ ચમ, સી એચ એ એન ચન, સી એચ એ એચ ચહ. તેવી જ રીતે છ, તો છનું શું થાય? સી ડબલ એચ. તો સી ડબલ એચ એ છ, સી ડબલ એચ એ છા, સી ડબલ એચ આઈ છી, સી ડબલ એચ ડબલ ઈ છી, સી ડબલ એચ યુ છું, સી ડબલ એચ ઓ ડબલ ઓ છું, સી ડબલ એચ ઈ છે, સી ડબલ એચ એ આઈ છે, સી ડબલ એચ ઓ છો, સી ડબલ એચ એ યુ છો, સી ડબલ એચ એ એમ છમ, સી ડબલ એચ એ એન છન, સી ડબલ એચ એ એચ છ. તેવી જ રીતે જ, તો જનો જે થાય, તો જે એ જ, જે એ જા, જે આઈ જી, જે ડબલ ઈ જી, જે યુ જુ, જે ડબલ ઓ જુ, જે ઈ જે, જે એ આઈ જય, જે ઓ જો, જે એ યુ જૌ, જે એ એમ જમ, જે એ એન જમ, જે એ એચ જહ. તેવી જ રીતે જ જમણાનો જ, તો જે એચ, જનો શું થાય? જે એચ એ જ. તો જે એચ એ જાનો શું થાય? જે એચ એ જા. ઝીનો જે એચ આઈ ઝી, જે એચ ડબલ ઈ ઝી, જે એચ યુ ઝુ, જે એચ ડબલ ઓ ઝુ, જે એચ ઈ ઝે, જે એચ એ આઈ ઝે, જે એચ એ આઈ ઝૈ, જે એચ ઓ ઝો, જે એચ એ યુ ઝો, જે એચ એ એમ ઝમ, જે એચ એ એન ઝન, જે એચ એ એન ઝ. બાળકો, આપણે ઝનો જે એચ આવે ને, તો જે એચથી જે એચ એ એચ સુધી જોયું, તો ઝનો જે એચ અને ઝેડ એ પણ થાય, તો આપણે એ પણ બોલી જઈએ. તો જુઓ, ઝેડ એ ઝ, ઝેડ એ ઝા, ઝેડ આઈ ઝી, ઝેડ ડબલ ઈ ઝી, ઝેડ યુ ઝુ, ઝેડ ડબલ ઓ ઝુ, ઝેડ ઈ ઝે, ઝેડ એ આઈ ઝૈ, ઝેડ ઓ ઝો, ઝેડ એ યુ ઝૌ, ઝેડ એ એન ઝમ, ઝેડ એ એન ઝન, ઝેડ એ એચ ઝ.